સુરતની પાવન ધરતી અને કર્મયોગી વ્યક્તિઓની વચ્ચે જ્યારે ગૌ સેવાનું કાર્ય છે એટલે તમામ પ્રથમ પહેલાં મારી વાત ગૌ માતની જે બોલાવી ત્યાંથી શરૂઆત કરીએ. બોલ ગૌ માત કી, બાલકૃષ્ણલાલની, માત પિતાની, ધરતી માતની, સદગુરુદેવાની, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જાયમુ હોય ભાઈ, તમને જ કેવું છે? વલ્લભરાયજી બિરાજમાન છે, એકવાર બાવાશ્રીને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ઘણી બધી આનંદની વાત છે કે આ બધા વહાલા સ્વજનો લાખ રૂપિયા, હજાર રૂપિયા, 5,000 રૂપિયા, 25,000 રૂપિયા લખાવ્યા, એ તમામ દાતાઓને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને જે સ્વયંસેવકો સેવા કરે છે એ હાસા ગૌ સેવાના ભેખધારી છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને અહીંયા જે પધાર્યા છે ને, પૈસા ન આપ્યા હોય ને તોય કાંઈ નહીં, આ ગૌ સેવાના કાર્યમાં અહીંયા હાજરી આપી છે ને, એ બધાને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. તમે હાજરી આપી એ પણ એક મોટી વાત છે. તમે હાજરી આપશો તો આનંદ થાય, તમે બધા હાજર હશો તો દાતાને એમ થાય કે ભાઈ લાખ બે લાખ દેવા છે ગૌ માતા માટે. અને એમાંય કાલે પાછા મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ, એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્યનો આ ભગવાનના દરબારમાં લખાય એવો કાલનો પવિત્ર દિવસ છે. એટલે મારા કહેવાનો હેતુ એ હતો કે ઘણાય દાન કરતા હોય ને તો અમુક કપલીનું શું કે ખબર, આ દુનિયામાં દાબેલી તમને વાત કરું, કપલીનું પહેલેથી હોય ભાઈ, કોઈ જી તમારે એમનો માનવું ઘટાણે સમય ખરાબ છે ને પેલા હારો તો આવું ને આવું જૂનું હોય ભાઈ. આ સીતાજી નહોતા શર્ટ કહેવા, એ કપલીનું. આ તો લવકુશ લોઠકા છોકરા હારા થયા ને લોઠકા, એટલે પાછું મેળે રેડ્યું ને વીખી નાખ્યું, માણા મૂકે મૂળિયા કાઢી નાખે વાહે પડે તો તઈ ભાઈ. જુવાનિયા બહુ જોર કરતા હતા, એકણે બેન ગાતી હતી એ દેશ હે વીર જવાનો કરતા તો ઊભા થઈ ગયા. એટલે એ મને વંદન છે તમને કરવાના, મને આમ બહુ આનંદ થયો, તમને વંદન છે કે તમને એવું જોમ છે. પણ એથી આગળ તમને એક વાત કરું, એ દેશ હે વીરાંગનાઓ કા એવી માં હોય તો એવું સંતાન પેદા થાય ભાઈ, એવી માં જોઈ, એવી માં જોઈ તો થાય. હારો એક થાળીમાં પાણીપુરી ખાતા હોય એમાં નો પેદા થાય એવો સુરવીર, ત્યાં જોની વોકરના ભાણિયા પેદા થાય, એવી માં જોઈએ. આ દેશમાં શક્તિની પૂંજા થાય છે અને એ માં માટે હું તમે આજ મળ્યા છી, ગાય માતા માટે મળ્યા છે. એટલે ગાયનું તમે વિચારવા જેવું હોય ભાઈ, ગાયને માં કહી પાછા રખડતી તો રેઠિયાર કહી, ઈ ના આપણે હોય ભાઈ. બોલો, સવારમાં કુતરાને કાન જેટલું રોટલાને બટકું દે ને કોક કોક બેનું આમ પગે લાગીને કપાળમાં સાંડલો કરે, ભલું કરજો ગૌ માતા, આમાં શું ભલું કરે, ગળે નથી ઉતર્યું, ક્યાંક ખડનો પૂળો નાખ, ક્યાંક પાલાની ગાહડીનું ગોઠવ્યું તો થાય, કઈ લૂલી લાંગડી અપંગ નિરાધાર ગાયોની હોસ્પિટલ, માણસની હોસ્પિટલ થાય ગાયની હોસ્પિટલ, આ વિચારને આ વૈષ્ણવ સમાજને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવી. આ બહુ મોટી વાત છે ના ભાઈ. અને કપલીનું તો દુનિયા આખીમાં હોય, એક થાંભલા ખોડતો હોય બીજો કાઢતો હોય, મને પૂછ્યું કાઢી નાખેલા અમુક અવળાટાની કપલીનું હોય, પોતે નો આવે બીજા નો આવે અવળાટાની કપલી, અમુક ત્રાહાટાની કપલીનું હોય, ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે, આટા ત્રાહા ને હે ભાઈ, અમુક લાહી લાઈન હોય કાયમ ન પણ નડે નહીં આટા નહીં ને ભાઈ. ભાઈ બાપુ મને એવી ટેવ છે હો, નકર હું આ માઇક્રોફોન અને ઘોડી હોત ભેગી રાખતો. એકવાર મેં આમ કર્યું ને એક માઇક ને એક ઠેકાણે વર્ષ દોઢ વર્ષ પહેલા, તો એલો માઇક વાળો કહે એ ભાઈ શું કામ મળશો તારા બાપનું થઈ ગયા, પછી હું ઠેલામાં ઘોડીને માઇક્રોફોન બે રાખું, પછી અહીં સડાવીને ગમે મળું, હું કહું ભાઈ તું મારું મળું છું ને તારે શું છે, માઇક્રોફોન મારું છે ઘોડી એ મારી હે ભાઈ,
પણ બાપુ અમારે ખૂબ સારા છે, બાપુને વધાવો તાળીઓના ગગડાટથી, આ માયક વાળાને વધાવો, આટલા ગ્રાઉન્ડમાં માયક વગાડવું નહીં, લોઢાના સીણા છે તો ન વાગે, સીટી આવે. અને આપણે કે સીટી આવે કે સીટી આવશે તારે બોલવું જ, બોલ કે મારા હાથમાં જ બોલતો, મજૂરી કરવા આવ્યો. પણ વિચારવા જેવો વિચાર તો કરો, આ બેઠા છે એ બધા દેવાવાળા અને લેવાવાળા બધા માથે બેઠા, બોલો. ભલે થોડું ઘણું દેવાના તો લેવાના તો ખરા જ, પણ માપે કાળા બજાર નહીં સમજો ને. પણ એમાં એક પ્રશ્ન છે ભાઈ, કે સંતોની ભગવાનની ગાય માતાના ખાલી બે ગુણ ગાતા આવડે છે, તો 4 ફૂટનું ઊંચું સ્થાન મળે છે તો એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન હશે, એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન હશે. અને વિચારવા જેવું, ઘણા પૈસા આપતા હોય ને સોવટિયાભાઈ, એટલે અમુક કપલીનું શું કે ખબર, તમને ન ખબર હોય, ક્યાંય કોઈ કન્યાદાનમાં આપતા હોય, કોઈ આ દેશના રક્ષકો માટે આપતા હોય. આપણે અહીં કેટલા કરોડો રૂપિયાથી આ મોરારી બાપુની, પૂજ્ય મોરારી બાપુની કથા હતી, અને બાપુની કથા હતી પણ સુરતના સંતાનોને વંદન છે, 350 કરોડ રૂપિયા દેશની રક્ષા માટે આપ્યા, એ એક એક વ્યક્તિને વંદન છે ભાઈ. નથી એ પાતા, છોકરું બોપર લગી રોવે તો એ દહ ન દે. મારે તો, અરે ઘણા પૈસા દેતા હોય ને આ દાનમાં તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના છે, એ 2 નંબરના હોય, તમને ન ખબર, બધી અમને ખબર નહીં, બધું આમ સામ 2 નંબરના, પણ તું હાળા 9 નંબરના ભરાય નહીં આમાં, હાળા કપલીન બીજાની ખણખોઈ કરવા હાટું જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, રે હું હે ભાઈ, બોલો મારવાળો બીજાની જ વાતો કરે. હો અમુકને ગમતું જ નથી, તમે ગમે એ કરો, જો આ આટલી સેવા કરે છે ને તો અહીં તો એવું કોઈ નથી આ આ દુનિયામાં, ક્યાંય બીજી દુનિયામાં હશે એને ન હોય તે રાખ, એ તમને ન ખબર હોય. અમે પેલો ગાંડાનો આશ્રમ સાવરકુંડ લાંકાલીને સૌજીભાઈ ધોળકીએ 5 લાખ રૂપિયા આપ્યા મને આશ્રમમાં, મેં સ્કોર્પિયો ગાડી લીધી આ પડીશ બારી, અને હપ્તા 19,450 આવે તો ઘણા શું કે કપલીનું ગાંડામાં ગાડી થઈ ગઈ. પણ તમે દાન દેનારી વ્યક્તિઓને મારી પ્રાર્થના છે, સમાજ બોલશે ગમે એવું, તમે તમારે રસ્તે હાલશો, મારો વાલો દ્વારકાધીશ તમારી માથે આનંદથી ઓળગોળ થશે, આનંદથી ઓળગોળ થશે. તમારે કાંઈ વિચારવા પડું નહીં, તમે તમારે રસ્તે હાલ્યા જાઓ, એ આપવા વાળો એ બેઠો છે, એ આપશે, એ જ આપે ને. પણ તો ખરેખર મને આનંદ લેવો બાપજી, મારી ભાષા દેશી છો, અને હું ગા રાખ્યા પછી જ વાત કરું છું. અમે શિયાળી ભાઈ ગાયનું દૂધ ખાઈને ગાજ રાખી છીએ. ખાલી એટલું કરો ને ખાલી, કે તમારા સંતાનો ને ગાયનું દૂધ ખવડાવો, ગાયનું ઘી ખવડાવો, ગાયનું છાશ ને દહીં ખવડાવો. જો તમામ માનવ સમાજ એવું વિચારે કે મારે ગાય માતાનું જ દૂધ ખવડાવવું છે મારા સંતાન, તો આ દેશમાં ગા પોતાના પગ માથે માનું સ્થાન જાળવી રાખે માં બે મત નથી, મા પોતાનું સ્થાન જાળવી રાખે. પણ ગાનું દૂધ ઘણા ગમતું નથી, હા આ શું છે, ભગરીનું દૂધ ગળામાં ગાંઠ થતી જાય, ભગરી એટલે ડોબું, ડોબું એટલે ભે, ભે એટલે બફેલો, બફેલો એટલે મૈસી માતા પાડાની માં. તો હવે એ દાળદ્રીની ઓલાય ડોબું છે, એનું દૂધ આપણે ખાવા માંડ્યા, ત્યાંથી આપણા માણસ આવી. અત્યારે જો આપણને બેનું દીકરી શું કે, આટલા બેનું બેઠા એટલે મને લાખ લાખ વંદન, આપણને દર્શન કરીને થાય છે, આટલા બેનું બેઠા એટલે વંદન કરું છું તમને, નકર બૈરાઉન પ્રોગ્રામમાં ઘણા ઠેકાણે નથી આવવા દેતા. હું કે હું વિધાવની સાણ મૂન્યો, હું વિધાવ ને ભાઈ ભાઈ મોઢાના 3-4 પ્રકાર છે, આનંદમાં હોય તો મુખારવિંદ કહેવાય, માપમાં હોય તો મોઢું કહેવાય, રીહમાં હોય તો મોગો કહેવાય, જડબું કહેવાય, તોબડો કહેવાય કે હોબડો કહેવાય. ઘીરે જાવ ને ઘર વળીને પૂછવું ન પડે, વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે, ખાલી આમ બાણું ખખડાવું ને ક્યાં ગઈને માઇકો સાવજન હું છે 47 ડિગ્રી, હીટ પકડી ગયેલું વાતાવરણ, પારો હા વધારે, ભઠ્ઠી ગરમ એલા ભાઈ, સમજો ને, મગજની ભઠ્ઠી આમ હતાણ થઈ ગઈ હોય, અને આમ બાણું ખખડાવો ક્યાં ગઈ, બોલ બોલ હું છે, રસોઈ ત્યાં થા બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો ને, હમણાં રોટલી બનાવી દો હો, એટલે સમજવાનું હોળ 70 ડિગ્રી, નહીં ગરમ નહીં ટાઢું વૈશ વાંગાનું, નહીં ઘોડું નહીં ગધું ખસર,
નહીં હવાર, નહીં સાંજ, બપોર, નહીં બાળક, નહીં વૃદ્ધ, જુવાન. હે ભાઈ, એટલે મારા વરામ પૈસા નો નાખો તમે. દર્શુકભાઈ, એક કલાકાર તો મને એમ કહેતો હતો, અને એ તો બિચારો ગુજરી ગયો, મને એમ કહેતો હતો એ કલાકાર, અમે કે અમે આપણે આવીથી કોઈ પૈસા ન નાખે. બેનું દીકરીઓ આવે, ના ભાઈ ગઢવી ગાતા હોય, આપણે કેવા ભાઈ ગઢવી ના, નિલેશભાઈ ગાતા હોય તો પૈસા નાખે આપણે. એટલે ગળ તો અંધારે ખાવતો ગીળો લાગે, કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો હોય દિવસે ખાવો, ગળ પણ બે હારખું હોય. તમે મારા મારા પૈસા નાખો, એ ગાય માટે જ છે. ભગવાન દ્વારકાધીશ પૂન હરખું જ આપે. ભાઈ ભાઈ, તાળીઓના ગગડા થી વધાવો વાળા. આનો એક દુહો છે, ક્યાંય દારામ વધાય દાદી, ધન વધાય ને ધન વધતા મન વધી જાય, એ મન વધાય જગત માં માન વધે પછી વધત વધત વધ જાય, પણ ધર્મ ઘટે તેથી ધન ઘટે ને ધન ઘટતા મન ઘટી જાય, મન ઘટે જગત માં માન ઘટે ને પછી તો ઘટત ઘટત ઘટ જાય. અરવિંદભાઈ સાવલિયા, આવું છે બધું. અમૃતવેલ અરવિંદભાઈ ને જયસુખભાઈ ખૂબ જ મોટું કાર્ય સંભાળે છે, આપ બધાનો એમાં સહયોગ છે. તો એ ભોજલ ભગવતી ટ્રસ્ટને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ, ખૂબ સારી સેવા થાય. આમાં કોના વખાણ કરું, કોના ન કરું, બધાએ આ બેઠેલા તમામના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે ભાઈ, બધાના ચરણમાં. અને સુરતની તમામ વ્યક્તિઓ કર્મયોગી છે, અને આ દેશમાં કર્મયોગીની પૂજા થાય છે. ભગવાન કૃષ્ણ કર્મયોગી હતા, પ્રાગટ્યથી સ્વર્ગાગમન સુધીમાં કોઈ દી ભગવાન કૃષ્ણએ એક મહિનો પોરો નથી ખાધો. આપણે કર્મયોગી છે, અહીં તમામ ઘરના માણસો કામ કરતા હોય એટલે બેઠેલા, ભલે પછી કોઈ હો કમાતા હોય, કોઈ 500 કમાતા હોય, કોઈ 1,00,000 કમાતા હોય, પણ પરસેવાની કમાણી કરીને તમારું ગુજરાન હકાલો છો, તમને લાખ લાખ વંદન છે. આપ બધા કર્મયોગીઓ છો, કર્મયોગીને વંદન છે. ભલે હાજે બહે કમાતો હોય, પણ એની પગ માથે ઊભો રહ્યો છે ને. અને ઘણા એમ કે ખુદા દેત હે સપર ફાડકે દે દે, સપર ફાડીને કોકને દે નકર સાપરું ફાટું રહીએ. કામ કરાય એટલે અહીં બેનું બેઠા ને, મને એક વાત યાદ આવી. બેનું અટણે રસોડામાં બેઠી હોય ને, બેનું રસોડામાં, રસોડું કિશન કિશન, વાહ વાહ વાહ, એટલે આમ તો જો 2,000 વાળી મારા મારામાં. હો ભાઈ ભાઈ, સોટિયા સાહેબને તાળીઓના ગગડાથી વધાવો છે. હો 10,000 રૂપિયા સીધા દહનો ડટ્ટો, એમ માનો ને. ગાય માતા એને 1,00,000 આપે, મારા બાપનું હું જાય છે. ગણાય ને એ નથી સહન થતું, બોલો. હ, તમારા બંગલા પાસે નીકળે આમ જોવે, આમ આપણને ખાડો પાડી નાખ. તમે 50,00,000 ગાડી લઈ નીકળો ને, હમણાં ઓલી બંગડી વાળી નું બહુ ઉપડ્યું છે. અમારી બેનું ગીત ગાય, બંગડી વાળી લઈ દઉં તને લાડી લઈ દઉં. ભાઈ લાડી નું ગોઠવો ને બંગડી વાળી ન હોય તો હાલ છે. આ બંગડી ફેરે એવું ગોઠવો ને કઈ. અમારી બાજુ એક ભાઈ રિક્ષામાં શાર બંગડીઓ લગાડ્યું, મેં કીધું આ કેમ, મને કે આ બંગડી વાળી જો શાર બંગડી લખી ગણી લે મને કે, અને જો આ લાડી માલિકો બેઠી આ છોકરાને ટોળ વૈશમાં રિક્ષા દાબી મૂકી હું એમ ને. તો 50,00,000ની તમે ગાડી લઈને નીકળો ને તો કપલી ન હોય તો હું કે આ ભટકાઈ જાય, અને બ્રેક નહીં દીધી હોય હાળા હાળા લુખો કપલીન, બીજાને હેરાન કરવા પ્રગટ થયો છો, જૈનિમો છો, ઉત્પન્ન થયો છો. જંતિભાઈ સવાયા સવાયા કોર્પોરેશન, એટલે કોર્પોરેટ છે. તમે કોર્પોરેશન શું લખ્યું, પણ કોર્પોરેટ હોય, કોર્પોરેશન તો આખા સુરત ને કહેવાય. દાબેલી પણ હજ છે એને તાળીઓના ગગડાથી વધાવો રાજુભાઈ. જયંતિભાઈ સભાયાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ભાઈ ભાઈ ક્યાં બેઠા, એટલે અહીંયા જ છે ભાઈ, બરોબર બાજુમાં જ રખાય. આડાવડું કાંઈ કારણ આપણે હાકડ મુકડનું કામ હોય તો મેળ હોય તો પતે ભાઈ. આ તો બધું એવું જ, હું સરપંચ હતો એકવાર ખિલોરીમાં, સરપંચ લાખા ગામનો હૈયારો હાથી, પગાર ન હોય, કામ આખું ગામ સીધે 7:45 વાગ્યા 92 ખકડાવે,
આપણે પ્રોગ્રામ કરીને સવારે ગયા હોય 5:30 એ ભાઈ સરપંચ સાહેબ કીધે સરપંચ સાહેબ એટલે આપણે આંખું છોડતા છોડતા જાય શું છે શું શું છે અટણ સુધી હુઓસ આ 7:45 થયા પણ અમે તમારી ઘીરે હુતા છીએ તને શું વાંધો છે કપલીન બોલો તોય નો હુતર આવે એને તમારે ઘીરે હુવો તોય એને હુતર નો આવે એટલે આ જગતમાં એવું હોય આપણે કહીએ પણ શું કામ શું શું કામ છે કાલનો છોરામાં કુતરું મરી ગયું આપણે કહીએ તમે કહેજો ને જેને આપણે કીધું છે લઈ જાય અમે કહેવા દઈ અમે કેવા દઈ તું ચૂંટણીમાં ભતી શું કહેતો રાતના 12 વાગ્યા કામ સિંધ્યો 12 વાગ્યા કામ કરે રાતના 12 ને સવારના 7:45 છે મામા રાજીનામું દઈ દે નહીં માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એનું નામ માણા આંબાને તું કેરી દેખું બે માણા રહ ખાને ગોઠલા વાવશે તો બીજું આંબો થાય બાઈકે જોખમાં આવી દસ્તો મારીને ગોઠલીમાંથી ગોઠલી કાઢી અને એનો મુખવાસ કરીને કે લ્યો કેસર કરીને ગોટલીનો મુખવાસ પાછા સમજે જ નહીં આ તો રાજુભાઈ તો બેનું કરતા આપણી કંપની આગળ મોટરસાઇકલ એક ટાંકી બે તો 15 વર્ષથી હુતર આવ્યું નકે મોટરસાઇકલ એક ટાંકી બે મેં પોતે હાકેલું ભગવાન સોગન સાથે વાત કરું 9 વર્ષ હાક્યું રાજદૂત મોટરસાઇકલ ટાંકી બે પેટ્રોલ શું કરે ને ઘાસલેટ ચડાવે પેટ્રોલથી વેતું થાય ને એટલે પછી આપણો જીવનો લોભ થઈ ગયો એટલે શું કે આનો ઝેડ મોટો થઈ ગયો એટલે તરત જ કાકામ ફેરવી નાખે અને તરત જ ઘાસલેટનો કાંક ચાલુ કરે ને પછી લીવર મારે ને એટલે પિસ્ટન મને બોલવા કારણ કે પેટ્રોલ પાતળું ઘાસલેટ જાડું એટલે પેટ્રોલ મૂકીને તમે ઘાસલેટ ચડાવો એટલે પિસ્ટન નડે એટલે પિસ્ટન શું કે આમ થોડું હોય આમ થોડું હોય પાતળું હુંકાડીને જાડું ચડાવો છો આમ થોડું હોય ભાઈ પાતળું હુંકાડીને જાડું ચડાવો આમ થોડું હોય એટલે ભાઈ પેટ્રોલ પાતળું ઘાસલેટ જાડું ભાઈ એટલે કાર બંધ થાય ના કરો કા સમજવાની તમે એ ભાઈ એટલે બેનો બેઠા છે એટલે મને એક વાત યાદ આવી પેલું તીર્થ મા બાપ તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય મા બાપ ને ગુરુ તીર્થની શરૂઆત છે મા બાપથી મોટો કોઈ દેવ નથી એમ તમે સમજી મોટું તીર્થ નથી ઈશ્વર છે કૃષ્ણ છે મુક્તદાતા છે આપણા જીવનને તેજમાંથી છૂટું પડેલું કણ તેજને થાય 84 લાખનો ફેરો મટાડે ભગવાનના ચરણમાં જાય પણ પેલું તીર્થ મા બાપ 18 થી મારી નાને થયો શારધામ જવું જગ્યામાં જવું મંદિરમાં જવું હવેલીમાં જવું ગુરુશરણે જવું બધીએ જવું છે ભાઈ વેત હોય તો વેત હોય શરીર તંદુરસ્ત હોય તો જવું ઘરમાં વાતાવરણ સારું હોય તો જવું અને જવાની ના નથી પણ પેલું તીર્થ બાકી નો રહી જાય હમણાં હમણાં છોકરા 15 વર્ષે જ કોક કોક વાંદરા સુધર્યા છે એક જણો મને કહેતો હતો કે મા બાપને પૂછે તમે શું કર્યું પણ તમે શું કર્યું શું કર્યું તમે તો પછી એના મા બાપ શું કે ખહુર તને મોટું કર્યું આવી ખબર નહોતી જન્મોતી તું મોટો થઈને આમ કે એમ જો જન્મોતી આવી ખબર હોત ને તો નકર ટીટોડી જેવા ટાંગા ને ઊંધડી જેવું માથું હતું પીણું પેપા જેવું મોટી કાતાળું જન્મોતું તો જન્મોતી જો અમને ખબર હોત તું આમ મોટો થઈને કે તો આમ કે મોડી નાખ્યું હોત ને યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે મિત્રો મા બાપ પેલું તીર્થ છે કદાચ આપણે શહેરમાં રહેતા હોય મા બાપ ગામડે રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપની પ્રતિમા રાખીએ અને હવાર સાંજ આરતીના દર્શન જેમ ભગવાનના કરીએ મા બાપના કરીએ મસ્તક નીસુ નમાવીએ અને જો અહીં રહેતા હોય તો તીર્થ આપણી ભેગું છે એક મિનિટ ખાલી ખોટી થાવ ને તો ભગવાન કૃષ્ણ કાળીઓ ઠાકર એક તીર્થનું પુણ્ય મારા તમારા ખાતામાં જમા કરશે ભાઈ જમા કરશે હો મા બાપ પેલું તીર્થ અને બેનું બેઠા એટલે કહું બેનું દાળદરી થઈ ગયા છે કોક કોકો લાગટ નહીં સો આમ રહોડામાં પોતે બેઠી રહોડો એટલે કિસન કિસન એટલે ગોક્યું ગોક્યું એટલે રાંધવાનું ઠેકાણું મેનુ બનાવવા માટેનું પ્રસાદ બનાવવા માટેનું એટલે બેન બેઠા હોય રહોડામાં એનો છોકરો એટલે મુનો હવે તો મુનો છે ને મમ્મીની મુનો અને પપ્પા 100 અક્ષરમાં આખું ઘર આવી ગયું ટૂંકું હવે દીકરી ઓછી દીકરા નકરા બાબા હો બહાર ગામ જાય ને એક છોકરો તો વળી વખાણ કરે બે માણા બહાર ઘરમાં ભાઈ ઓસરીમાં ઓફિસમાં અમારથી એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં નકરા મોઘરાને ક્યાં લઈ જાય હે
જય ભાઈ. એટલે મારો કહેવાનો હેતુ, બેન રહોડામાં બેઠી હોય માં, અને એ છોકરો કે મમ્મી ભૂખ લાગી, તો માં હું કે આલે 5 રૂપિયા જા લ્યા કુરકુરિયા, જા લ્યા સટાકા પટાકા, જા જા પપુજી લ્યાય, જા જા કુરકુરિયા લ્યાય, જા જા વેફર લ્યાય, જા જા માછલું મોટું કરવું છે, ખવરાવાય કંઈક, મારી ના નથી. પણ એનો ખોરાક ન કરી નખાય. તમે રહોડામાં બેઠા છો, ઘઉંની રોટલી અને ગાયનું ઘી માખણ લગાડી અને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને આ ફળો રંઠા જેવો થઈ જાય. લિયાય જા કુરકુરિયા, જા જા. હવે છોકરો કુરકુરિયાનું પડી કુલી નાવીને એને કે તૂટે નહીં, 5 રૂપિયાનો 18 ગ્રામ માલ હોય, તો એની મમ્મી શું કે આઈ લાય, તો ઈ પડીકું તોડીને બે આંગળા ઈ ખોકાવે, 5 ગ્રામ ઈ ખાઈ જાય. કહેવાનો મારો હેતુ ઈ છે કે તમે માતા છો અને રસોઈ બનાવતા હો અને ભગવાનનું સ્મરણ તમારા હૃદયમાં હાલતું હોય, શુદ્ધ વિચાર હોય, તો ઈ જમણવાર નહીં, ખાવાનું નહીં, પણ ઠાકોરજીનો પ્રસાદ થઈ જશે. અને ઘરમાં કદાચ કહપવાળું વાતાવરણ હશે ને, તો સાત્વિકતા અને સત્યતા અને શાંતિનો અહેસાસ થશે. હવે હમણાં એક બીજું ઉપડ્યું છે, હમણાં 15 વર્ષ થયા છેલ્લા, હમણાં એવું થયું છે ગુરુજી, બધાને એમ જ થયું છે કે વાહે રહી ગયા, વાહે રહી ગયા. આ રાણા સાહેબને કેવડું ગ્રાઉન્ડ આપણે થોડું કાંઈ રાખ્યું હોત તો, એના ભાગ્યમાં હોય. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નહીં. પણ એ તો વહેલા હેરાવી ગયા, ગોઠવાઈ ગયું હોય. પણ હવે વાહે રહી ગયા છે તો ધોડ્યા જા હું તો હા સીડ્યા કરશે માપે હાલો. વધારે બધું જોખમ કરીને કરશું બધું હોય તો બાપુજી મેળવેલું જાહે. એટલે માપે રહ્યો, પછેડી એવડી હોલ્ડ કરો, નકર કાં પગ ખુલ્લા રહે ને કાં માથું ખુલ્લું રહે, માપે ભાઈ. અને જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, તમે ક્યાં અટવાઈ ગયા, કાંઈ થયું પ્યા તો ઝડપ જમવાનો છે, કપલીને કોઈ આંબી ગઈ તમને, તો આપઘાતનો વિચાર નહીં કરશો. દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. અને જ્યારે તમને સંકટ આવે, ભીતરથી મજબૂત થઈ જાઓ કે અંધારી રાત પડી છે, હવે સૂર્ય ઉદય થવાની તૈયારી છે, સૂર્ય ઉદય થવાની તૈયારી છે. સંકટ આવશે જ, સંકટ આવવાનું છે, માનવ જીવન મળ્યું છે. એટલે ગાયું મોકલી કરવાવાળા હશે જ, તો જ ગાવું બાંધવાવાળા અને સેવા કરવાવાળા હશે ભાઈ. આ લૂલી લંગડી રખડતી ભટકતી થઈ, કોકે મોકલી હોય ને, નીકળો માં. એ પહેલાંનો મને એક વખત યાદ આવ્યું, વીર વસરાજ સોલંકી ગા વાળવા માટે ત્રીજો ફેરો ફરતા હતા અને ચારણિયાણી આવીને એમ કીધું કે કોઈ મારી ગાને વાળી ગયા છે, કોઈ લઈ આવવા વાળો છે. લગ્ન હતા, લગ્ન હોય તો છોકરો પણ તો કોણ ઉપાય જાય. હે, બધા આ શરણાઈના સુર ગૂંતા, ઢોલ ઢગુંગતા હતા, ડાયરો હાલતો, અને આમ જો મહિલાઓ રૂડા ગીત ગાતી, એમાં ઓલા આઈ આવીને કે હે ભાઈ મારી ગા લઈ ગયા કો, હે ભાઈ, હે ભાઈ ગાનું શું કરું. બધા કે પણ અટાણે કોઈ ન બોલ્યું. વીર વસરાજ સોલંકી, એ સોલંકીને લાખ લાખ વંદન છે, ગાય માતા માટે પોતે પ્રાણ તજી દીધા. ઈ કે હું છે આય કે મારી ગા લઈ ગયા, કે ખાડું આવ્યું ખાખરે અને ધન આવ્યું ધન શેર, જેને દૂધડીએ દીવા બળે, મારી વેગડી નું આવી વાસરા, મારી વેગડી નું આવી, હે ભાઈ હે વાસરા નું આવી લઈ ગયા કપલી નું. વીર વસરાજ કે હું આ ચોથો મંગળ ફેરો ફરી લઉં અને પછી લઈ આવું. અને તઈ ઈ ઝારણિયાણી અહીંયા મીઠો ઠબકો એવો દીધો કે પોપટ પારેવા તણી રાણા રમિતું મેલ કર ખાંડાના ખેલ. હવે મારી વેગડી કારણ વાસરા, એનો અર્થ મને તમને લાગુ પડે. અહીંયા હોત અટાણે જે આ લોકો અટાણે દાન આપે છે ને, એ સેવા બજાવે છે ને, એ આ વખત હોય તઈ જ સેવા બજાવો ને, એ જ મારા વાલા બીજાને ઉપયોગી થાય કે ભાઈ આ પાસે મારે આપવા પડે, ટાણે વરહે એ થાય. ફૂંક નીકળી ગયા પછી દાન કરો શું કામનું, બાંધો શું થાય, ઘણા દાટીને મરી ગયા બીજાને કાંઈ આવ્યા, નીકળી ગઈ ફૂંક બાંધો. બોલો, એટલે કહેવાનો અર્થ ટાણે જે દાન થાય ને, આજ તમે દાન કરો ને, કાલે મકર સંક્રાંતિનો દિવસ છે ને,
આખા વર્ષમાં દાન માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આજે જેણે દાન આપ્યું છે એ તમામ વ્યક્તિઓને તાળીઓના ગગડાથી વધાવવા, શ્રેષ્ઠ દિવસમાં ધનનું દાન દીધું છે. ધર્મ વધે, ધન વધે, ને ધન વધતા મન વધી જાય, મન વધ્યા જગતમાં માન વધે, પછી તો વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટતા મન ઘટી જાય, મન ઘટ્યા જગતમાં માન ઘટે, પછી તો ઘટત ઘટત ઘટ જાય. અમુક માણસ એવો હોય, ભલે પૈસા વાળો એના માયલો આવતો ને તો કેવો નથી બોલો આવા જેની કપલી, અને અમુક માણસ પૈસા વાળો હોય, અમુક માણસ દાતા હોય, અને કદાચ દાનમાં પોતે નાનો થઈ જવાની તૈયારી હોય તો એ આ માયલો આવતો ને અહીંયા ભાઈ આવો, અહીંયા આવો, અહીંયા એ ભાઈ અહીં બે આવું, ક્યાં ભાઈયા બેસતા ભાઈ મારા વાળા ઘડીક બેસતા બોલ નથી બે હું તું ગમે એમ કરી તો વિધેલા વિધાય ને વન વિધેલા વનમાં ફરે એ વીરા મારા તારું બિન વગાડ મારો જીવતા તમડો ઠરે મારા નાથને વાતું રાખવી છે ને ઈ વખતની માથે વાતું છે કાનજી બુટા આમ બોલતા ઈ દેવ થઈ ગયા મારે તૈયારીઓ હાલી રહી છે પણ હું એની નકલ નથી કરતો મેં જે મેળવ્યું છે એની વાતમાંથી મેળવ્યું છે એ માણસનો હું કાયમને માટે ઋણી છું ભગવાન એને હરગમાં કાયમને માટે સુખને શાંતિ આપે કાનજી બુટાને મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે એ મકર સંક્રાંતિ ના આગલે દિવસે 13 તારીખ ના રોજ મહારાજા ફાર્મ ની માલિકો ગૌ સેવા માટે નું કાર્ય કર્યું છે બાવાશ્રી પધાર્યા છે એ ભાઈ વૈષ્ણવ સમાજ બધો પધાર્યો છે અને દાનવીરો ને ભક્તો પધાર્યા છે ઈ વખતો ની માથે વાતો છે નામ રહત ઠકરા નાણા નહી રહો એ કીર્તિ ઉદા કોટડા ઈ પાડ્યા નહી પડા એક બીજો પ્રસંગ આપાદાનાનો ગાયનો એક પ્રસંગ મને યાદ આવ્યો આપાદાના ચલાળા જે જગ્યા થાપી વાહ પંકજભાઈ સિદ્ધપરા ખોડલ ધામ અહીં બેઠા છે એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ જય ખોડલ ધામ જય સરદાર જય પાટીદાર જય સિયારામ જય શ્રી કૃષ્ણ એમ બધું આખો હળંગ આખો આમ જોવો તમને કહું આખા વિશ્વમાં વટ છે ભારતી તમારો એમ કયો ભારતનો વટ છે ભાઈ તમને કહું લાગટ તો અને એક બીજી મને બે જ મિનિટ કહી દો મને ખબર છે મારા વારામાં ખોટનો ધંધો હાલે પણ ખોટનો નથી કોકના હૃદયમાં ભાવ થાય આજ નહીં તો કાલ આપશે અને સેવા છે ને એ કાયમ છે ને પ્રગટ પ્રમાણ હરવાણી કહેવાય વેવડો છે ને ઉલેશો ને તો નવું પાણી આવે નકર પાણી ગંધાઈ જાય પૂરા પડી જાય પૂરા પડી જાય એટલે કોક આટી જાય એમ એ ભાઈ કહેવાનો મારો ભાવાર્થ બેનું બેઠા છે એટલે શું કહું બેનું બેઠા એટલે મને એક વાત યાદ આવી ગઈ મારી લાડલીને અલ્પાબેન ખૂબ સારું ગાય છે એકવાર અલ્પા દીકરીને પણ તાળીઓના ગગડાથી વધાવીએ ખૂબ જ એને માથે ભગવતીની કૃપા છે અને ભગવતી કરતાં હું કાયમ પ્રોગ્રામમાં કહું ભગવતીની કૃપા સરસ્વતીની કૃપા છે પણ હાસી કૃપા તો મધુબેન એના માતુશ્રી છે એની છે કે એણે દુઃખ વેઠી અને આ દીકરીને આ કાર્યની માલિકો સહયોગ આપ્યો છે એટલે એની માતાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી બહુ મોટી વાત છે એ ભરેલો ભીંડો નો કરાય હતા ને પછી બીજો વખત કરશું ભરેલો ભીંડો પાછો હું 21 તારીખે આવવાનો છું મને એક મુદ્દો બીજો એક થોડોક એક જ મિનિટમાં કહી દો આટલા બધા વડીલો બેઠા છો એટલે એ હું કે પછે હજી મને ખબર નથી પણ લગભગ અહીં થરસાણ જગતના કા પાસે ક્યાંક ફાર્મ હાઉસમાં છે આમ ફાર્મ હાઉસ પહેલેથી છે આપણે બાપ દાદા ફાર્મ હાઉસમાં માન પપ્પા મમ્મી પપ્પા તો ફાર્મ હાઉસમાં જ હતા દાદા દાદી જ ઘીરે હતા ફાર્મ હાઉસ પહેલેથી ફાર્મ હાઉસ ખેતર વાડી પાદળું ખીચડીવાળું પીપરવાળું પીપળાવાળું ખેતર કાંધમાં સીમાડે ફાર્મ હાઉસ હતા નહીં છે પણ કંઈક ફાર્મ હાઉસ બે ફાર્મ થઈ જાય
કે વળી એની માં છોકરાને કે તાર પપ્પો આવ્યો નહીં, જાતો ઊંધા હૂતા આવીશી, કપડાનું ઠેકાણું નહીં હોય. આ તો પલામાંથી ની વાત છે, હજાર ગામ શેટાની વાત છે. શું થાય તમને? હું પાણી એક ગુટલો પીલું. પાણી છો ભાઈ? પાણી છે. એ ભાઈ એમાં ન હોય કાંઈ. હું સ્વદેશ ફેર્યો છું, બધું તમારા પ્રતાપે લાહી લાઈને હાવ કોકને પૈસે, પણ ભગવાનની દયાથી ને આવા સંતોની દયાથી આ શરીરને અભડાયું નથી. પ્રતાપ સંતોનો છે, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. એટલે બધું સંતોનો પ્રતાપ. ભગવાનની દયાથી કદાચ તમને મારી પ્રાર્થના છે કે હારો સંઘ કદાચ ન થાય, પણ નબળો ન થાય એ વિચારજો. કદાચ મા બાપની આપણાથી બહુ સેવા ન થઈ શકે, આપણાથી આપણા મા બાપ દુઃખી ન થાય વિચારજો. આપણાથી ગાયની સેવા કદાચ બહુ ન થઈ શકે, પણ સેવા કરતો એને અટકાવી નહીં એટલું પણ વિચારજો. આ દેશનું ભલું કદાચ ન થાય, પણ આ દેશનું નુકસાન આપણાથી ન થાય એટલું વિચારીએ તો મારા વાલા પુણ્યનો લીટો એક તણાતો જાહે, તણાતો જાહે. હો, બહુ સારી વાત છે. આજ આજ બેન ગાય છે, મારી લાડલીને ભાઈ ગાય છે, ઘણા ગાય. લાડલીનું બાપ દીકરીનું ગીત બહુ સારું, બહુ સારું. હો ભાઈ તમને કહું, મીર સાહેબ તો બાપ દીકરીનો બહુ પ્રેમ અને બહુ જ પ્રેમ હોય, પણ ઘણી દીકરીનું મારે જરા કેવું પડે કે એ પ્રેમને દુઃખ થાય એવું પગલું ન ભરવું, એવું પગલું ન ભરવું. જે માએ નવ મહિના પેટમાં ભાર બેઠો હોય, પ્રસવની પીડા સહન કરી હોય, જે બાપે મહેનત મજૂરી કરી અને તમને મોટા કર્યા હોય, તો દીકરી તું ભારતની સંતાન છો, આ ઋષિમુનિઓના સંસ્કારમાં ઉછર્યા છો તમે હું, તો હે દીકરી કાયમ એવું વિચારજે કે મારા મા બાપનું સર મારા થકી કાયમ ઊંચું રહેવું જોઈએ, મારા થકીને નીચું જોવું પડે એવું હું કોઈ દી ખોટું પગલું નહીં ભરું. હું આ ભારતની સંતાન છું, ભારતની સંતાન છું, આ વિચારવાની જરૂર છે. અને ફેશનને નામે બહુ ખરાબ કપડાં ન પહેરવા. હવે તો બહુ આમ ટૂંકા ટૂંકા જ પહેરતા જાય છે. પહેલાં તો પૈસાનું તો આ બરમોડો પહેલાંય પહેરતા અમે. બરમોડો જૂની આઈટમ છે ભાઈ, સોવટિયા ભાઈ. આ મેં હોત પહેરેલો, સોનાના પૈસા ગોઠણેથી નીકળી જાય એટલે બરમોડો ફખતો. હા અમે પહેરતા, પણ આ તો જૂનું છે. તમને ન ખબર હોય બાપુ મીર સાહેબ, તમે મોકે પૂજ્યા છો, મારી ઉંમરના પૂછો. હા હા તમને ન દઈશું છે, મારી ઉંમરના પૂછો. આઠ દી કપડાં બદલાવતા, આઠ દી કપડાં બદલાવતા આપણા બાપદાદા. અને અમે હોત અને આમ આમ ગરમી થાય ને, કુંડીમાં બેસી જાય, કો હાલતો હોય થાળામાં બેસી જાય, કપડાં માથે જ હુકાઈ જાય. ઇસ્ત્રી કરવા પણ નહીં, સ્ત્રી ખરી ઘીરે ઇસ્ત્રી નહીં. હો, અવળી પૂછડીવાળા ધોળા ટોલા પડતા. આઠ દી કપડાં બદલાવ. અટાણે તો કેવો છોકરા ભાગ્યશાળી કેવા છે આ યુવાનો, સવારે કપડાં બીજા, બપોરે બીજા, વળી સાંજે હાવ નોખા. ત્રણ જાતના કપડા એક દીમાં હે ભાઈ, ઉલા તો ઈના ઈજ સેટિંગ ફરે જ નહીં. આઠે આઠ દી ઈના ઈજ કપડા. અને તે શિસોડો આપણે આગતા, શિસોડામાં કામ કરીને ભૂરિયા કહેવાય ને, આઠ દી કપડા કાઢો ને તો કપડા ઉભારીએ ને પતરા ને જેમ ખખડે હો, રહને કામે જ પી ગયા હોય. અને તે ભગવાનની કૃપા. આજ મારો કહેવાનો હેતુ એમાં એ હાસ્યની પાછળ ગંભીર છે મિત્રો, કે આજ હું તમે હાવ જુદા જુદા દિલથી થતા જઈએ છીએ, એકતા તૂટતી જાય છે આપણી, પરિવાર પરિવારમાંથી જુદા થતા જાય છે, ભાઈ ભાઈ બોલતા બંધ થઈ જાય છે, બાપ દીકરો બોલતા બંધ થઈ જાય છે, બેન ભાઈ બોલતા બંધ થઈ જાય. એક સામાન્ય મિલકત માટે, એક સામાન્ય પ્રશ્ન માટે આજ હું તમે અહોમને પોસતા જઈએ છીએ, અહોમને સતત વધારતા જઈએ છે. નહીં, આ દેશ છે ત્યાગની ભૂમિ છે, મારે નથી જોતું. આફોડો ભાઈ એમ કહે તો મારે નથી જોતું. રામાયણનો દાખલો જોવો, રામાયણમાં રામ લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત શત્રુઘ્ન કે અમારે તો રોતું નથી, અયોધ્યાની ગાદીના ઘા કરે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો, હનુમાન કી તઈ એની પૂજા થાય છે. અરે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરત, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરત, હોત નહીં મામો કસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરત, અરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરત, હોત નહીં કાલિદત્ત તો ઘનશ્યામને યાદ કોણ કરત, હોત નહીં રાજ તો હુર્જને યાદ કોણ કરત, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરત.
અરે ભાઈ હોત નહીં દુરીજન તો સજ્જનને યાદ કોણ કરત, અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરત, મોત ન હતો જિંદગીની કિંમત ન થાત. એટલે ઘણા બધા પ્રસંગોની વાત છે, પણ ખેરીને છોકરાને અન્યાય થઈ રહ્યો છે, મારે ઘણો બધો વારો થઈ ગયો છે ભાઈ, તમને તો હાલવા દો ભાઈ, આપણે તો મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધું છે, ટાંકી અહીંયા જ ફૂલ કરી છે. એ ભાઈ હે, પર એને ભીંડો કરાવવો છે, પણ બાપજી બેઠા છે ને મારે ભીંડાનું, આ તો ભીંડા કાંઈ ખરાબ તો નથી, છે સારું, પણ એ તો આમાં શું છે સોવટિયા ભાઈ, આ ભીંડો એટલે મારા મગજની પેદાશ છે, ક્યાંય બીજાનું હું તો કાંઈ જોખ કરતો નથી ભાઈ. હો હમણાં મેં ન કીધું કે આ બધું આમ આપણા મગજની પેદાશ બેનું છે, એટલે એક વાત કરી દઉં કે દીકરો જન્મે તો આખું ઘર રાજી, દીકરી જન્મે બહુ રાજી નહીં, દીકરો જન્મે તો એનો જન્મદિવસ ઉજવે ને 2-5 લાખનો ખર્ચો કરે, છોકરી જન્મે ને 2-5 લાખનો ખર્ચો કરતા હોય ને, અરે ખાલી 100-200 રૂપિયાનો ખર્ચો કરતા હોય ને, એ બાપને મનસુખ વસોયાના વંદન છે કે તમે દીકરા દીકરીનો ભેદ મટાડ્યો છે. પણ દીકરો દીકરી જન્મે તો શું કહેવાય, અમાન્ય લક્ષ્મી આવી, પેલી દીકરી જન્મે અમાન્ય માંડવું આવ્યું, અને બીજી જન્મે ને તો મોઢું જ ફરી જાય. બહુ ફરકું છે, આપણી કષ્ણાયો એટલે થાય બધું. ડાક્ટરને પૈસા જ ગુડ્યા હતા, ખોટા મિર્યાસ કીધું બાબો હશે, તમારા ભાઈ માનતા હોત માની, આપણા ભાઈ ફૂટ્યા હોય આયલા કરે, અને એમાં ત્રીજી જન્મે ને ત્રીજી, અને એને ઘેરે તમે મહિના કદી આટો મારવા જાઓ તો અડધા હોગમાં બેઠા હોય, આપણે કે કેમ મુજબ પૂરું થઈ ગયું, આપણે કે શું પૂરું થયું, બસ પતી ગયું ભાઈ, આપણે કે શું છે, તા તો ઘરમાં રહોડામાં ઘોઈક્યામાં જ્યાં બાયું બેઠી હોય ઓફિસમાં રૂમમાં ન્યા મને રેડ નાખું, આપણે કે પણ છે હું ભાઈ, ક્યાંથી વાત આવી છે, વાત નહીં, આ 2 હતી ને ત્રીજી મરી, એ મારી નાખવી હતી ને મારી નાખી, એનું પરિણામ મારા વહાલા સ્વજનો આપણા નિર્દોષ યુવાનો ભોગવે છે, આપણા નિર્દોષ યુવાનો ભોગવે છે, પાપ મા બાપે કર્યું ફળ છોકરા ભોગવે છે. જે દીકરા બાકી રહી ગયા છે ને, એટલે એમાં હું મશ્કરી નથી કરતો, પહેલા સમજી લ્યો, જે દીકરા બાકી રહી ગયા છે ને એની પણ મને તમને વેદના થવી જોઈએ કે આપણા સંતાન પરણી ગયા પણ મારા પાડોહમાં 2 છોકરા ગરીબના બાકી છે, આ ભાવનાની જરૂર છે. એ ન્યા ન્યાનું ન હોય બધી એમ છે ભાઈ, એને કયોમાં આમાં તૂટી જાય એ દેશ ન હોવું જોઈએ, બીજું ન થાય, કોઈને કહેવાની જરૂર નથી, હું તો એ વાત કરું છું કે હવેથી વિચારીએ, આવો ગૌસેવાનો કાર્ય હોય, આવા મહાપુરુષો હોય, અને ત્યારે એવું વિચારીએ કે આજથી અમે દીકરા દીકરીનો ભેદ નહીં રાખી, દીકરો કે દીકરી ભગવાન કૃષ્ણનું સંતાન માનીને એનો ઉછેર કરશું, આ પ્રતિજ્ઞા કરવાની જરૂર છે, આ વિચારની જરૂર છે. મારી નાખી એટલે મારે તમારે ગુજરાત વટીને ઠેઠ એમપી યુપી બિહાર જે જે ત્યાંથી ક્યાં જઈને ઊભા છે મારા વહાલા સ્વજનો, મારે ન બોલવું જોઈએ, પણ આપણું ખમીર તૂટતું જાય છે, આપણી વિચારધારા ગહાતી જાય છે, આપણા સંસ્કારો તૂટતા જાય છે, મારો કહેવાનો મુદ્દો ન્યા છે, મારો કહેવાનો મુદ્દો એ છે, દુઃખ સાથે મને આમાં હરખ નથી, હૃદય રોવે છે, એટલે મારા વહાલા સ્વજનો હું પ્રોગ્રામમાં કાંઈમાં વાત કરું છું કે જો દીકરા ને દીકરીને એક સમાન નહીં માનો ને તો 10 વર્ષ પછી મારે તમારે ઘેરે બંગલામાં ઓફિસમાં ઘેરે કે સીમમાં વાડીએ ખેતર કે ફેક્ટરીમાં 5 વર્ષથી માંડીને 80 વર્ષની માસ કદાચ સલામત નહીં જીવી શકે, વિચારવા જેવો મુદ્દો છે. દીકરી જ નહીં જન્મે ને તો આપણી બેન દીકરીની પણ સલામતી નથી, તમારે મારે વિચારવું પડશે. એકવાર માણસમાં વિકૃતિ પેદા થાય ને પછી વિનાશને નોતરે છે, એ કાર્ય પાછો નથી વળતો. અને દીકરીને પણ મારી પ્રાર્થના છે કે દીકરી પણ એવું વિચારે કાયમ કે મારે દીકરો દીકરી એક સમાન છે, એના લગ્નથી અને દીકરી લગ્ન થઈને હાહેરી જાય તેને સતત એ વિચારવાનું મારે ઈશ્વર દીકરો આપે કે દીકરી આપે, મારે ઈશ્વરનું સંતાન મને માન્ય છે. દીકરો અને દીકરીના આપણે પાલક છીએ,
માલક તો માલિક તો ભગવાન છે, માં ભગવતી છે, જેને માનતા હોઈએ છે. પણ હજી આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળ્યા. હજી આપણને કોઈ એમ કે ને પણ રાતમાં ફૂંક મારે છે અને ડાયાબિટીસ મટી જાય તો રાતમાં ફૂંક મરી આવે. અને ફૂંક મરીને આવે ને એવડાને આપણે પાછા પૂછીએ ને કેમ છે, ફેર ઘણો ફેર છે. જરૂર શ્રદ્ધાની છે, જરૂર વિશ્વાસની છે. નરસિંહ મેં તો મીરાબાઈ વિશ્વાસને શ્રદ્ધાથી જીવા છે. આ ભોજો ભગત નાગરી નાયકનો નરસિંહ મહેતા હોય, પછી આપો દાનો હોય કે આપો વિહામણ હોય કે પછી રોઈદા સમાર હોય કે દાસી જીવન હોય, ઈશ્વર માથે વિશ્વાસથી શ્રદ્ધાથી જીવા છે તો ભગવાનને ત્યાં ધક્કા ખાવા પડ્યા છે. પણ આમાં શું થાય, એ બીજો જાય ને પાછો ફૂંક મરવા, એ લાંબી ફૂંક મરવે 500-700 વાળી હો મીર સાહેબ.